જય માતાજી બધાને તો આજે આપણા આપણા ગુરુકુળમાં આપણા બધાનો ચાની સાથે ખાવાનો ફેવરેટ એવો નાસ્તો ફળસી પૂરી બનાવવાના છે ફળસી પૂરી આપણા બધાના ઘરે બનતી હોય છે પણ જે જોઈએ ને એવું રિઝલ્ટ નથી મળતું જે પૂરી છે ને ક્રિસ્પી તો થાય છે પણ જોઈએ ને એવી ફરસી નથી થતી તો આજે હું છે ને તમને એક એવું સરસ પરફેક્ટ માપ બતાવીશ કે તમારી પણ પૂરી જે ખાશે ને ખાતા નહીં ધરાય એટલી ટેસ્ટી અને ફરસી બનશે તો એના માટે અહીંયા મેં બે કપ જેટલો મેંદો લીધો છે બે કપ મેંદા સામે આપણે એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરવાનો છે જો અહીંયા મેં છે ને રવો લીધો છે સોજી નથી લીધો જે આ રીતનો બારીક એકદમ રવો આવે ને એ આપણે લેવાનો છે જાડા સોજીનો ઉપયોગ આપણે નથી કરવાનો અને અત્યારે હું મેઝરમેન્ટ કપ અને સ્પૂનથી એટલે બતાવી રહી છું કે દરેક વખતે તમારી પૂરી એકદમ પરફેક્ટ બને પણ જો તમારી પાસે એ ના હોય ને તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને આ પૂરી બનાવી શકો છો અને ગ્રામમાં જોવા જઈએ તો અત્યારે મેં અઢીસો ગ્રામ જેટલો મેંદો લીધો છે અને એની સાથે પચાસ ગ્રામ જેટલો રવો લીધો છે હવે ઘણી વખત એ પણ થાય છે કે મીઠું પણ છે ને વધારે ઓછું પડે છે ઘણી વખત ઓછું થાય તો પણ નથી મજા આવતી અને વધારે પડી જાય તો પણ નથી મજા આવતી તો મીઠાનું પણ જો એક પરફેક્ટ માપ કહું ને તો અત્યારે આપણે જે માપમાં મેંદો અને રવો લીધો છે ને એની સામે એક ટી સ્પૂન જેટલું મીઠું જતું હોય છે બે ટી સ્પૂન જેટલો અજમો અત્યારે મેં લીધો છે અને આ રીતે હાથથી મસડીને ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલો આપણે એમાં શેકેલા જીરુંનો અતકચરો કરેલો ભૂકો મેં અત્યારે લીધો છે અત્યારે આપણે છે ને પૂરીમાં અજમા અને જીરાની ફ્લેવર આપી રહ્યા છીએ અજમો જીરું અને મરી એવું છે ને કે તમે તમારી ચોઈસ પ્રમાણે એનું પ્રમાણ થોડું વધારે ઓછું કરી શકો છો સાથે આપણે એમાં બે ટી સ્પૂન જેટલો અતકચરો કરેલો મરીનો ભૂકો ઉમેરી દઈશું હવે અહીંયા મેં પાંચ ટેબલ સ્પૂન જેટલું પીગાળેલું ઘી લીધું છે ઘીને ઓગાળીને જ મેં એનું માપ લીધું છે એને પ્રોપરલી આપણે ગરમ કરી લેવાનું છે ગરમ ઘીનું આપણે આમાં મૂણ આપવાનું છે જે ગરમ ઘી અને રવો આપણે ઉમેરોને એના લીધે જ આપણી પૂરી છે ને એ એકદમ સરસ સ્પર્શી થાય છે જો તમે ગમે ત્યારે પૂરી બનાવતા હોય ને ત્યારે મેંદા રવા અને ઘીનું પરફેક્ટ માપ લેશો ને તો એકદમ સરસ પૂરી તમારી બનીને રેડી થશે અને જો અહીંયા તમે જોઈ શકો છો કે મેં છે ને બધું જ ઘી નથી લઈ લીધું થોડું ઘી બચાવીને રાખ્યું છે કારણ કે આપણે છે ને મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે જો વધારે ઘી પડી ગયું ને તો પણ આપણી પૂરી છે ને એકદમ ઓઇલી બનશે જે નહીં મજા આવે ખાવાની અને ઓછું પડી ગયું તો પણ એ જે ફળસાપણું આવવું જોઈએ ને એ નહીં આવે તો જો આટલું ઘી મેં ઉમેર્યું છે આપણે ચેક કરી લેશું જો મુઠ્ઠી પડતું મોણ થઈ જાય ને તો નહીં ઉમેરીએ બાકી આપણે ઉમેરીશું જો આ રીતે સરસ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે આ રીતે જો એક મુઠ્ઠું વાળીને જોઈ જવાનું જો આ વિખરાઈ નથી જતું હાથથી તોડી અને તો જ તૂટે છે એટલે મોણ આપણું અહીંયા પરફેક્ટ છે હવે થોડું થોડું પાણી લઈને આપણે આમાંથી છે ને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે આમ જનરલી ફળસીપુરીમાં કઠણ લોટ બાંધાતો હોય છે પણ આપણે થોડો ઓછો કઠણ બાંધીશું કારણ કે આપણે આમાં રવાનું પ્રમાણ લીધું છે ને આટલું બધું તો રવો છે ને પાણી શોષતો હોય છે અને પછી જેવો તમે કન્સિસ્ટન્સીનો લોટ બાંધ્યો હશે ને એના કરતાં વધારે કઠણ એ લોટ રેસ્ટ આપ્યા પછી થઈ જશે એટલે પહેલેથી જ આપણે કઠણ નહીં બાંધીએ થોડો હું એને સોફ્ટ રાખીશ અને રેસ્ટ આપ્યા પછી રવાના કારણે છે ને લોટ થોડો વધારે કઠણ થઈ જતો હોય છે તો અહીંયા જો લોટ આપણો બંધાઈ ગયો છે ઉપરથી આપણે એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીને લોટને એકાદ મિનિટ જેટલું સરસ મસળી લેવાનો છે મેંદાની કોઈ પણ વસ્તુ બનાવતા હોય જેટલો લોટ સરસ મસડશો ને એટલું જ રિઝલ્ટ વધારે સારું મળતું હોય છે અને હવે આપણે આને છે ને ઢાંકીને લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે તો અહીંયા વીસેક મિનિટ જેવું થયું છે અને આપણો લોટ રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે મેં એક તાસડામાં તેલ પણ ગરમ થવા માટે નીકાળી લીધું છે પહેલાં આપણે ગેસ ચાલુ કરી અને ધીરા ગેસે તેલને ગરમ થવા દઈએ ત્યાં સુધી આપણે થોડી પૂરીઓ વણીને રેડી કરી લઈશું તો જો આ જે ઉપ પર વ્હાઈટ વ્હાઈટ ડોટ્સ આવે છે ને એનો મતલબ કે મોણ આપણું પરફેક્ટ છે અને ફરીથી આપણે લોટને એકાદ મિનિટ જેટલો મસળવાનો છે અને આ વખતે તમે મસડશો ને ત્યારે તમને ખબર પડશે કે આપણે જે જેટલો લોટ બાંધ્યો હતો ને એના કરતાં એ થોડો વધારે કઠણ થઈ ગયો છે હવે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈને આપણે એક મોટો રોટલો વણીશું અને એમાંથી પછી છે ને આપણે મોલ્ડથી પૂરી કટ કરીને બનાવવાના છીએ હવે અત્યારે તો જો હું આ રીતે કટ કરીને પૂરી બનાવી રહી છું તમારી જો ઈચ્છા હોય ને તો તમે સિંગલ સિંગલ પૂરીઓ પણ બનાવી શકો છો પણ આ છે ને જોવામાં વધારે સારી લાગતી હોય છે અને આપણે છે ને આને થોડી મીડિયમ થીક રાખીશું રોટલી કરતાં થોડી થીક રાખીશું કારણ કે સાવ પાતળી પાતળી મળશે ને તો એ જે ક્રિસ્પિનેસ છે ને એ આવશે પણ જ્યારે તમે ખાશો ને ત્યારે એ ફરસાપણું જે તમને અંદર ફીલ થવું જોઈએ ને એ નહીં થાય એટલે થોડી આપણે સ્લાઇટલી એને થીક રાખીશું જેથી જ્યારે તમે એને ખાઓ ને ત્યારે તમને એ જે ફરસી ફિલિંગ આવી જોઈએ ને એ પણ આવે અને આ રીતે જો આપણે એક મોટો રોટલો વણી લીધો છે હવે કોઈપણ શેપનું છે ને તમારા મોલ્ડ લઈ લેવાનું છે અત્યારે તો બજારમાં ઘણી બધી અલગ અલગ જાતના મોલ્ડ મળતા હોય છે એ પણ તમે એ ઉપયોગમાં લઈ શકો છો અત્યારે જો મેં એક નાનો ડબ્બો લીધો છે એનાથી જનરલી હું કટ કરતી હોઉં છું અને એમાં છે ને સરસ રીતે આપણે કાણા કરી લેવાના છે જેથી આપણી જે પૂરી છે ને એ ફૂલે નહીં અને આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું તો આ જ રીતે છે ને હું તેલ ગરમ થાય ને ત્યાં સુધી થોડી ઘણી પૂરીઓ છે ને વણીને રેડી કરી લઉં અને જે લોટ બચે ને એને ફરીથી આપણે પૂરી વણવામાં યુઝ કરી લેવાનો તો આ જ રીતે મેં ઘણી બધી પૂરીઓ વણીને રેડી કરી લીધી છે અને બીજી તરફ જો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું હતું તો તેલ એકદમ ગરમ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે અને ધીરા ગેસે આપણે છે ને પૂરીઓને સરસ આછા ગુલાબી કલરની થાય ને એવી તળવાની છે અને ફરસી પૂરીને તળતી વખતે બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની એકદમ ધીમા ગેસે અને સરસ તળાવવા દેવાની છે થોડી થોડી વારે આ રીતે ઉલટાવતું પુલટાવતું રહેવાનું જેથી બધી જ બાજુથી એક સરખો કલર આવે તો અહીંયા એક ઘાણને તળાતા લગભગ ત્રણેક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે એક સરસ આછા ગુલાબી જેવો કલર આપણી પૂરીઓમાં આવ્યો છે એકદમ ડાર્ક આપણે નહીં કરીએ આ રીતે આછા ગુલાબી કલરની જ આપણે એને તળવાની છે અને આપણે એને પ્લેટમાં બહાર નીકાળી લઈશું અને આટલી પૂરીઓ તળીને ત્યાં સુધી મેં બીજી ઘણી બધી પૂરીઓને વણીને રેડી રાખી છે તો ફટાફટથી આપણે એને પણ તળી લઈશું અને પછી હું તમને આપણી જે પૂરીઓ છે એ કેટલી ક્રિસ્પી અને ફરસી બની છે ને એ બતાવું તો તમે લોકો ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને આટલે સુધી જો તમે વિડીયોમાં પહોંચ્યા હોય ને તો એનો મતલબ છે કે તમને મારો વિડીયો જોવો ગમ્યો છે તો એને લાઇક શેર પણ ચોક્કસથી કરી દેજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી